હવે આમ તો આજે સાહેબ અત્યારે જે આ ડાયરો બેઠો ને ખરો ડાયરો છે. ગુલ રહે ગુલશન રહે ગુલ કે પત્તે ચલે ગયે, ગુલ રહે ગુલશન રહે ગુલ કે પત્તે ચલે ગયે, અબ અચ્છે અચ્છે બેઠે રહે મિસકો લીએ ચલે ગયે. આ તો ખાલી પેલા કહેવાતું, અત્યારે આવું કઈ છે નહીં. ખૂબ સારી જમાવટ દેવાદભાઈ કરી, કીર્તિભાઈ ખાલીજી ગણપતિ વંદના જ કરી છે, એને આપણે સાંભળવા છે. મારે એમને જ રજૂ કરવા છે, પણ મને કે હું ચા પાણી પીતો આવું તો ઘડીક હું બોલું. અને આજનો આખે આખું સંચાલન કરવાનો મારા હાથમાં આવ્યું છે, એટલે પીરસ્યો હોય ને એને જમાય નહીં. પીરસવા જઈએ ને કહો ને જમવા બે જાય તો જાન ભૂખી જાય, એટલે ખૂબ સારો બંને બોલ્યા છે. પણ હજી કીર્તિભાઈ પાસેથી આપણે ખૂબ સારી મોજ કરવી છે. શબદના એસી માળા માળે ત્યાં પુરાથિયા રે ગામા મારે તારી સે જલડી નાગીત એ ગાવા ગાવા માળી સે જલ તુષ્વદના એસી માળા માળે ત્યાં પુરાથિયા. શહીદો માટેનો આજનો આ કાર્યક્રમ ખૂબ એના વિશે બોલાણું છે. અને સાહેબ એક વાત તો નક્કી છે કે ઉપલો અધિકારી સારા હોય ને તો નીચેના સ્ટાફને કામ કરવાની મજા આવે. બોલો. અને તમારા ભાગ્યવાદ બધા આમ જાબાન યુવાનો તમારા હાથમાં મળ્યા છે, નહીતર સાહેબ રેડી હોય તો પછી હેઠે કઈ હરખું ન હોય. પણ આમ હરો હૈર જે હાલ્યું જાય ને અમરેલી ગુજરાતમાં ચર્ચા થાય સાહેબ. હા, એટલે સાહેબને ફરી વાર તાળીઓથી વધાવો સાહેબ. બરાબર. મારે એક નાનો એક પ્રસંગ લેવો છે, કીર્તિભાઈ આવી જાય તો અમુક માણસો થોડા ઘણા અડાવડા બહાર ગયા હોય એ આવી જાય. પણ એક પ્રસંગ મને બહુ ગમે છે. દેવાદભાઈ ખૂબ આપણને આનંદ કરાવ્યો, એ તો અવારનવાર કહે ને કે રાણો તો રાણાની રીતે હોય છે. વર્તમાન પરિસ્થિતિ દરેક ક્ષેત્રમાં સારા સારા માણસો આવતા જાય છે. એમાં હું ઘણી વાર કહું કે આ કીર્તિભાઈ ને આ બધા જે કલાકારો જે આ સ્ટેજ ઉપર આવ્યા ને આ સ્ટેજની ગરિમા વધારી. નહીતર ગુજરાતી ડાયરો શું છે ને સાહેબ, ઇન્ટરનેશનલ ન્યૂઝને ખબર નહોતા. બોલો. પણ લગભગ કેટલા બે વર્ષ થયા ને આપણે ભાલકાનો પહેલો પ્રોગ્રામ કર્યો ત્યારે તમામ ન્યૂઝમાં કેસે ઉડ રહી હે નોટે દેખો નોટો કા બારિશ. કીર્તિભાઈએ જે રેકોર્ડ તોડેલો ત્યારે માણસો શબ્દો ઉપર વ્યા જતા હોય છે. અને એક તમે સાંભળી લ્યો કે આ આ જે આ વગાડવા વાળા જે છે
એમાં ખાસ અમારા મંજીરાવાળા સાહેબ, આ રામદેવજી મહારાજ થી આ યોગા નો થયો. ભલે બાબા યોગા કરે હુફ હુફ હુફ, પણ આવે મંજીરા વગાડો નો વાગે બોલો. આનાથી મોટા કે યોગા નો હોય, નકર આ અમારો બાળ બ્રહ્મચારી બટુક મહારાજ. હા, કેટલે કેટલા વર્ષ થયા આના? 50 થયા, આ તો 42, આ અહીંયા કેટલા? 70 થયા. બોલો, 68 વગરનું અમારું મગન. આ ઉંમરે સાહેબ મંજીરું વાગે તમને લાગ્યા કેવાય? યોગા કેવાય. એક ભાઈ મને કે, મને કે માયા ભાઈ ખરેખર યોગાથી સારું રહે? મેં કીધું સારું, એ તો જેને ફીટ થઈ જાય તો સારું, નહીં તો બાકી જેને પગને આટક્યું લાગી ગયું એ નથી છૂટ્યું થયું કઈ. ફાવે તો જો હકીકત ભાઈ, યોગા ને એ તે બીપલે ફાવે તો કરવાનું, નકર ભગવાને આ શરીર તોડી નાખવા નથી આપ્યું ભાઈ. ખાય પીને ટેસડા કરાય, પણ ફાવે તો યોગા કરવા, એમાં કોઈ વાંધો નહીં, એમાં કોઈ સવાલ નહીં. એક ભાઈ મને કે ખરેખર માયા ભાઈ સારું રહે? મેં કીધું હા ખરેખર યોગાથી સારું રહે. મને કે તો આ રામદેવજી મહારાજ એટલા વર્ષથી યોગા કરે ને કરાવે, તો મને કે એની આંખ કેમ હરખી નહીં થતી હોય? લે હવે જેને જેને ભૂલ્યું જ કાઢવી એને તમે શું કરી લો કયો? મેં કીધું એવું નથી, એની બાજુમાં કોઈ હરખું માણા બેહાડી ગયો તો એની આંખે સીધી તો થઈ જ જાય. એટલે પછી એને બહુ વિવાદ કર્યો ને, મેં કીધું ના ભાઈ, સંતો છે એ બધા યોગા કરતા હોય, એ જગત હાટું પોતા માટે કાંઈ ન હોય. એમ મેં પછી એને વાળ્યો ઓલા ભાઈને, મેં કીધું એ જગતને યોગા આપે છે, એમાં આપણે ન હોય એમાં મેં કીધું પડાય. મને કે એવું હોય, મેં કીધું હા જો આ ફેવિકોલ કંપની છે એ આપણે મૂળ મોવાવાળા જ, બરાબર એ ફેવિકોલ કંપની, જો ફેવિકોલથી આખી દુનિયા ચોંટે ને, ગમે વસ્તુ ચોંટાડવી ચોંટે, પણ કોઈ દી ફેવિકોલનું ઢાંકણું સોટ્યું? એના નાના ડબ્બાના ઢાંકણા કોઈ દી ન સોટે. એમ આપણને પોતાને પોતાને નોય લાગે સાહેબ, પણ પોતાનું પોતાનું જ્યારે ગૌરવ થાય, પોતાને પોતાનું જ્યારે ગૌરવ થાય, પોતાના વિસ્તારનું જ્યારે ગૌરવ થાય, ત્યારે માનજો કે કંઈક કાર્ય બરોબર થવા જઈ રહ્યું છે. એટલી મોડી રાત સુધી હજી આપ બધા બેઠા છો, બહેનો પણ હજી બેઠા છે. એખાદી વાત કરી, મને એક બે જણાએ કીધું તે મને કે આ પ્રસંગ લેજો. હમણાં યહાશન સાહેબ મને એક જણાએ પૂછ્યું, મને કે તમે શું દાઢી રાખી? મને કે આળસ તાણ કે પછી? માણસો પ્રશ્નો કરે. મેં કીધું ભાઈ મારી મારી દાઢી શોખ નહીં નથી, આળસ નહીં નથી, પોલીસ હાટું રાખી. તો મને કે પોલીસ હાટું કેમ? મેં કીધું મારે નવરાત્રિ પહેલાં શ્રાવણ મહિનાનું અનુષ્ઠાન પૂરું થયું, પછી ત્યારે એને પડાવી નહીં. મેં કીધું નોરતામ ભેગી કરી નાખી. હવે નવરાત્રિમાં સાહેબ મારે દહેરાને દી અનુષ્ઠાન પૂરું થાય, એટલે દશેરાને દિવસે મારે દશાંક હોમ કરીને આ બધું ખેરવાનું હોય. ત્યાં યાદવ સાહેબનો ફોન આવ્યો, મને કે દશેરાને દિવસે બોટાદમાં પ્રોગ્રામ કરવો પડશે. એટલે મેં ગોર બાપાને પૂછ્યું, કો હવન ન કરી તો હાલે? મને કે એ પછી ગમે ત્યારે કરીએ કાંઈ. તો મેં કીધું આપણે જ્યાં સુધી હવન ન થાય ત્યાં સુધી, દશાંક હોમ પૂરો ન થાય ત્યાં સુધી અનુષ્ઠાન પૂરું ન થયું કહેવાય. એટલે હજી અમારું અનુષ્ઠાન ચાલુ છે, કારણ કે બોટાદ પોલીસ પરિવારનો પ્રોગ્રામ હતો. એટલે દાઢી રાખી છે, હવે બીજી વાર કોઈ પૂછતા નહીં તમે હું વધારી એમ, કારણ કે મને ફાવતી ને કરડે છે મને એક ધારી. અને હકીકત જે વસ્તુ આપણને ફાવતી હોય ને એ કરાય. બાય કરતા હોય સો કીજીએ ઓર ન કીજીએ કબ, પછી માથું યુજાય હેવાળમાં માથે રે બે પગ. આ એન્ટ્રીઓ બધાને પાડવી, કે આ આ અમુકથી જ પડે હો સાહેબ, બાકી બધાથી એન્ટ્રી પડતી નથી ને. વ્યવો ગાય ગાલો ગાય ગા વ્યવો. તમને એમ થાય કોને બોલે? હું કીર્તિભાઈ ને બોલાવું, કારણ કે સમય ઘણો થઈ ગયો મારા બાપ, આ હવા 2 વાગ્યા. કે જીવડા જોને તું એક વાર એ જાગી હવે તારે બાર મત બેગિયા માગી. Thank you.
બાજુમાં ફતેપુર એના ભોજલરામ બાપા ઈ લખે છે, હે જીવ જો ને તું એક વાર જાગી હવે તારે પર મત બેગિયા વાગી એ હવે કોઈ પણ વ્યક્તિમાં કોઈ પણ જીવમાં જેમાં ભક્તિ હશે એમાં શક્તિ હશે, અને જેટલો એ ભક્તિ બાજુ વળ્યો હશે એટલો જ વીરતા બાજુ વળ્યો હશે. સાહેબ મહારાણા પ્રતાપની વાત ખૂબ આયલી કરી, પણ એને પહેલા તો એ કહેવામાં આવ્યું કે રહેશે ધર્મ તો રહેશે ધરા, નહીતર ખપ જાહે ખુરતાર, તારા ધર્મ ઉપર વિશંબર હવે રાખ ને તું. આ દેશના દાતારો મહાન ગણાના મર્દો મહાન ગણાણા, પણ આ ધરતીને શું કામ મળ્યું સાહેબ? આપ બધાની કૃપા જાણો છો કે અમે કીર્તિભાઈ કે આ બધા કલાકારો ખૂબ પરદેશમાં ગયા, પણ પરદેશમાંથી આવ્યા પછી કોઈ અમને પૂછે અને પૂછેલું પણ છે કે આપ પરદેશમાં જઈને અહીંયા આવો છો તો ભારતમાં અને પરદેશમાં તમને શું ફેર દેખાય, શું ફરક છે? ત્યારે અમે સાતી ઠોકીને કહીએ છીએ સાહેબ કે દુનિયા આખીમાં રખડી લઈને બધી માતાઓને પ્રણામ હોય, પણ મારા ભારત જેવી મા તમને વિશ્વમાં ક્યાંય જોવા ન મળે. ભલામણ આપણી મર્યાદા, આપણું ઓઢણો શું કામ? એ ઉદરમાં સંતાનને એમ કહેવાય, પોતાના સંસ્કૃતિના પાઠ ભણાવી ભણાવીને એમ કહેવાય કે એ સંતાનને ઉછેરીને મોટું કરે છે, પાયામાં મા છે. વાત થયેલી ચાઇનાની, ચીનનું જ્યારે યુદ્ધ હતું, અને સત્ય ઘટનાનો પ્રસંગ સાહેબ કે ભારત વર્ષનો આપણો યુવાન ચાઇનાના સૈનિકો એ પહાડ ઉપર હતા અને આયલી નીચેલી એમ કહેવાય ફાયરિંગ થતું તો ઓલા ઉપરથી ફાયરિંગ કરતા હતા. જોજો ભારત વર્ષની માં કેવી હોય, નાનો પ્રસંગ લઈ લઉં સાહેબ. એ ચાઇનાના યુવાનને કેવું પડ્યું છું, ભારત માં છે, ભારત માં છે, ભારત માં છે. કઈ રીતે ઘટના એટલી છે કે ભારતના યુવાને જ્યાં ફાયરિંગ કર્યું અને એના એને ગોળી લાગી ચાઇનાના યુવાનને અને પહાડી ઉપરથી પડ્યો. આ બધા જાણો છો આપણો કાયદો એવો છે કે ભલે એ પરદેશનો હોય, સામો દુશ્મનનો માણસ હોય, પણ આપણા ઓલામાં આવી જાય તો એને મહેમાન જેવું એમ કહેવાય કે આપણે સન્માન આપવું પડે. એ યુવાનને હોસ્પિટલમાં દાખલ કર્યો, આર્મીની હોસ્પિટલ હતી એમાં દાખલ કર્યો. પણ વાત એ છે કે એ જ્યારે ઓલો પડ્યો અને આપણો યુવાન જ્યારે એને નીચે નમી અને બથ ભરીને એમ ઊભો કરવા જાય અને એણે ખૂટલાઈ કરી, એના પગમાં જે કટાર હતી લઈ અને આપણા ભારતના યુવાનના પેટમાં મારી, અંતે બેયને એમ કહેવાય કે હોસ્પિટલમાં દાખલ કર્યા. થોડોક સમય ગયો, બે ભાનમાં આવ્યા. આપણા ભારતનો યુવાન હતો ને, એની આજુબાજુ એનો પરિવાર બેઠો હતો, એની માં બેઠી હતી. અને ચાઇનાનો જે યુવાન હતો સાહેબ, એનું અહીંયા કોણ હોય? પણ જોજો મારા ભારત વર્ષની જનતા કેવી હોય. પોતાના દીકરા માટે હળદર વાળું દૂધ કરીને માં લાવી હતી અને આપ જાબ કે ભાઈ કટોરો દીકરાના બોઠે આપ જાબ મૂક્યો. અને ચાઇનાનો યુવાન સાહેબ ટગર ટગર જોતો હતો અને આંખ વાળી આહુડાની ધાર થઈ. કદાચ વિચાર એવો કર્યો છે કે આજ મારી માં નહીં ને અહીંયા, પણ સાંભળજો મારા ભારતની માં જ એમ કહેવાય જેના દીકરાને ખુટલાઈ થી પેટમાં જેને એમ કે ભાઈ ખંજર માર્યું છે, એવા યુવાનની જનેતા બેઠી છે અને આ યુવાનને એકલો જોયો અને આંખમાં આહુડા જોયા અને માતૃત્વ ચલકાડું કે એ એના દેશ માટે લડતો હતો અને આજ હું મારા દીકરાને દૂધ પાઉં છું. એ પણ એમ કે ભાઈ કે એના માતૃભૂમિ માટે લડ્યો, ઓલો પણ એની માતૃભૂમિ માટે લડ્યો. આજ એની માં નહીં એટલે એકલો ટગર ટગર જોવે છે ને, અને પેટના દીકરાના મોઢેલી દૂધનો કટોરો લઈ લીધો જળનારી જનેતાએ અને ધીરે ધીરે ડગલા ભરતી ભરતી જે ચાઇનાનો યુવાન હતો સાહેબ એની બાજુમાં જઈને કીધું, બેટા હું પણ તારી માં છું, ને તું પી લે મારા દીકરા માટે હું બીજું લઈ આવી. અને તેની રોતો રોતો એટલું બોલ્યો છો, મને આજ ખબર પડી ભારતને માં શું કામ કહેવામાં આવે છે. અને ચાઇનાનો સાહેબ એ માણસને જ્યારે એની મિલિટરીને હોપવામાં આવ્યો અને ભારતના હિમાલય જ્યારે ઓળખતો હતો ત્યારે ધરતીને પગે લાગીને બોલ્યો છો, મેં આજ હું એ કહું છું ભારત માં છે. શું કામ? તાકે એ માના ખોળામાં આવી જનેતા બેઠી છે એ મને આજ ખબર પડી છે. ભલામાં અને વાત બહુ સાચી છે ભાઈ, કારણ કે આ દેશની જનેતા
ધરાવીને ધાન નિભજે, કુડવીને માડું ન હોય, જેસલ જખરા નિભજે જેની માં ઓછલ હોય. હારી જનેતા હોય તો હારું સંતાન થાય, હારી ધરતી હોય તો હારો છોડો થાય, ખારસામાં આંબા ન થાય. એમ હારી જનેતા હોય ન્યા હારું સંતાન થતું હોય એવી ખૂબ આઈથી વાતો થઈ. એવા ફરીવાર પાછા એવા ગીત તરફ, ભજનો તરફ આપણે વળીએ. અને પાછો છેલ્લે કીર્તિભાઈને વિનંતી કરું, આવો મારો બાપલ્યો, એને મોજ આવે એવા ગીતો ભજનો લઈને આવે. ભાઈ શ્રી કીર્તિદાનભાઈ ગઢવી, જોરદાર તાળવીના ગળાથી આપણે વધાવી ભાઈ શ્રી કીર્તિદાનભાઈ ગઢવી.